संस्कृत धोरण 11 आपणो गद्य विभागनो 18मो पाठ जेनुं नाम छे किं नाम व्यक्तित्वम। एनो अर्थ छे व्यक्तित्वम एटले आ व्यक्तित्व, किं नाम एटले खरेखर शुं छे। सरस मजानो पाठ छे। एमना कविनो परिचय मेळवीए तो संस्कृत साहित्यमां भर्तृहरि अनेक रीते प्रसिद्ध थयेला छे, अने एमां खास एना त्रण शतक काव्य श्रृंगार शतक, निधि शतक अने वैराग्य शतक, आ त्रण शतक काव्योना रचयिता एटले महाकवि भर्तृहरि। हवे आपणो आ जे पाठ छे એમાં વ્યક્તિત્વની વાત કરવામાં આવેલી છે, તો વ્યક્તિત્વ નક્કી કેવી રીતે થાય? તો ભર્તૃહરિનું જે નીતિ શતક છે, શતક એટલે એમાં 100 શ્લોકો છે, તો નીતિ શતકમાંથી છે ને એક શ્લોક લેવામાં આવેલો છે, વર્ષો વિપદિ ધૈર્યમ અભ્યુદય ક્ષમા વગેરે, એટલે આ શ્લોકની અંદર ઉત્તમ મનુષ્યનું વ્યક્તિત્વ કેવું હોય, અથવા જો આવું વ્યક્તિત્વ આપણું ન હોય તો આવું બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એવી વાત આ પાઠમાં સમજાવેલી છે। એટલે આ પાઠના અંતે આપણે પણ સમજતા થઈ જશું કે ખરેખર ઉત્તમ વ્યક્તિત્વ કોને કહેવાય, અને એમાંથી જો કંઈ ખૂટતું હોય તો યત કિંચિત પ્રયત્ન કરી અને આપણી અંદર એવા પ્રકારનું વ્યક્તિત્વ નિર્માણ થાય એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ। તો ચાલો શરૂ કરીએ અને સમજીએ એમાં શું કહેવા માંગે છે। ખાસ તમારી ટેક્સ્ટ બુક 11મા ધોરણની ખુલ્લી રાખો અને એમાં 18મો પાઠ સામે રાખો। શરૂ કરીએ। સર્વેષામ એટલે બધા, જનાનામ એટલે મનુષ્યોની, ઇયમ એટલે આ, કામના એટલે ઈચ્છા, ભવતિ એટલે હોય છે, યદ એટલે કે, અસ્મદીયમ એટલે અમારું, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ, મહત્સ્યાત એટલે મહાન થાય, સાંપ્રતિકે એટલે અત્યારના, સમાજે એટલે સમાજમાં, વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વના, નિર્માણાય એટલે નિર્માણ માટે, જનાહ એટલે લોકો, વિશેષતઃ એટલે વિશેષ રૂપે, પ્રયત્નરતાઃ સંતિ એટલે પ્રયત્નશીલ હોય છે, વિવિધેન એટલે જુદા જુદા, ઉપાયેન એટલે ઉપાયો, ચ એટલે અને, વિવિધયા એટલે વિવિધ, ક્રિયયા એટલે ક્રિયાથી, તે એટલે તેઓ, સ્વકીયમ એટલે પોતાનું, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ, વિકાસયિતુમ એટલે વિકસાવવા, પ્રયતંતે એટલે પ્રયત્નશીલ હોય છે, પરંતુ એટલે પરંતુ, અત્ર એટલે અહીં, ઇદમ એટલે આ, વ્યક્તિત્વમ કિમ એટલે વ્યક્તિત્વ શું છે, ઇતિ એકઃ એટલે એ એક, મહાન પ્રશ્ન એટલે મહાન પ્રશ્ન છે, અસ્ય એટલે આ, પ્રશ્નસ્ય એટલે પ્રશ્નનો, સર્વસંમતમ એટલે સર્વમાન્ય, ઉત્તરમ એટલે જવાબ, ન સંભાવ્યતે એટલે સંભવે નહીં, વસ્તુતઃ એટલે હકીકતમાં, માનવીયસ્ય એટલે મનુષ્યના, વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વનું, સ્વરૂપમ એટલે સ્વરૂપ, વિભિન્નમ અસ્તિ એટલે જુદું જુદું હોય છે, તથાપિ એટલે છતાં પણ, યાવત પર્યંતમ એટલે જ્યાં સુધી, વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વના, સ્વરૂપમ એવ એટલે સ્વરૂપને જ, ન અવગચ્છામઃ એટલે આપણે ન જાણીએ, તાવત પર્યંતમ એટલે ત્યાં સુધી, કથમ એટલે કેવી રીતે,
व्यक्तित्वस्य એટલે વ્યક્તિત્વના, નિર્માણાય એટલે નિર્માણના, પ્રયત્નઃ એટલે પ્રયત્ન, સંભવતિ એટલે સંભવે। આગળ જોઈએ સંસ્કૃત સાહિત્ય એટલે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના એટલે ભર્તૃહરિ નામે સુપ્રસિદ્ધેના એટલે સુપ્રસિદ્ધ કવિરત્નેના એટલે કવિરત્નએ નીતિશતકમ એટલે નીતિશતક વૈરાગ્ય શતકમ એટલે વૈરાગ્ય શતક ચ એટલે અને શૃંગાર શતકમ એટલે શૃંગાર શતક એતિ એટલે એ શતકત્રયમ એટલે ત્રણ શતકો વિરચિતમ અસ્તિ એટલે રચ્યા છે। તત્ર એટલે તેમાં, નીતિશતકે એટલે નીતિશતકમાં, એક એટલે એક, સુપ્રસિદ્ધ એટલે સુપ્રસિદ્ધ, શ્લોક વર્તતે એટલે શ્લોક છે, તદ યથા એટલે તે આ મુજબ છે। હવે શ્લોક આવે છે, વિપદિ એટલે દુઃખમાં, ધૈર્યમ એટલે ધીરજ, અભ્યુદય એટલે ઉન્નતિમાં, ક્ષમા એટલે ક્ષમા, સદસી એટલે સભામાં, વાક્પટુતા એટલે વાક્ચાતુર્ય, યુધિ એટલે યુદ્ધમાં, વિક્રમઃ એટલે પરાક્રમ, યશસ્વી એટલે કીર્તિ મેળવવામાં, અભિરુચિ એટલે પ્રીતિ, શ્રુતૌ એટલે વેદ વિદ્યાનું, વ્યસનમ એટલે વ્યસન, હિ એટલે ખરેખર, મહાત્મનામ એટલે મહાપુરુષોને માટે, ઇદમ એટલે આ બધું, પ્રકૃતિ સિદ્ધમ એટલે સ્વાભાવિક રીતે જ સિદ્ધ થયેલું હોય છે। અસ્મિન એટલે આ, શ્લોકે એટલે શ્લોકમાં, કવિના એટલે કવિએ, મહાત્મનામ એટલે મહાપુરુષોના, પ્રકૃતિ સિદ્ધમ એટલે પ્રકૃતિ સિદ્ધ, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વનું, વર્ણિતમ અસ્તિ એટલે વર્ણન કર્યું છે। માત્ર આ બધું છે એનું માત્ર ભાષાંતર બોલું છું। બધા લોકોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન બને। હાલના સમાજમાં વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ રૂપે પ્રયત્નશીલ છે। વિવિધ ઉપાયો અને વિવિધ ક્રિયા દ્વારા તે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવા પ્રયત્ન કરે છે, પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મહાન એટલે મોટો પ્રશ્ન છે। આ પ્રશ્નનો સર્વમાન્ય જવાબ ન સંભવે। હકીકતમાં મનુષ્યના વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે, છતાં પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે ન જાણીએ ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણના પ્રયત્ન સંભવે। એના પછીના પેરેગ્રાફ ગુજરાતી, સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામે સુપ્રસિદ્ધ કવિરત્નએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એ ત્રણ શતકો રચ્યા છે, તેમાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે, તે આ પ્રમાણે છે। હવે શ્લોકનું ભાષાંતર બોલું છું, દુઃખમાં ધીરજ, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાક્ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ,
कीर्ति मेळववामा प्रीति वेद विद्यानु व्यसन खरेखर महापुरुषोने माटे आ बधुं स्वाभाविक रीते सिद्ध थयेलुं होय छे। आ श्लोकमां कविए महापुरुषोना प्रकृति सिद्ध व्यक्तित्वनुं वर्णन कर्युं छे। समझिए, हवे जो तमारा ध्यानमां आव्युं हशे के અત્યારનો સમય છે ને, જૂનો સમય અને અત્યારના સમયને તમે સરખાવશો તો જૂના સમય કરતા અત્યારે માણસ પાસે સગવડતાઓ વધારે છે। આર્થિક રીતે પણ ઘણો બધો એ જૂના માણસ કરતા અત્યારનો માણસ સદ્ધર બનેલો છે। અત્યારે તમને જે સગવડતાઓ મળે છે વિદ્યાર્થી તરીકે, એ તમારા માતા પિતાને તમે પૂછી લેજો, એટલી સગવડતા એને નહીં મળતી। એટલે સારો, એકંદરે સારો સમય છે। તો હવે સારો સમય છે ને, આર્થિક સદ્ધરતા છે, માણસ પાસે સમય પણ છે, તો એવું ઈચ્છે કે પોતાનું વ્યક્તિત્વ છે ને મહાન બને, એમ લાગવું જોઈએ। પાંચ માર્સોમાં પૂછાવો જોઈએ કે ફલાણા ભાઈ ફલાણા બેન કોણ છે, ખરેખર એનું વ્યક્તિત્વ મહાન છે। તો હવે વ્યક્તિત્વ મહાન બનાવવું છે તો પેલા વ્યક્તિત્વનું તો સમજવું પડે ને કે ખરેખર આ વ્યક્તિત્વ છે શું। તો એના માટે શું રસ્તો ગાઈડો, તો કે ભર્તૃહરિ નું નીતિ સતત, એમાં એક શ્લોક આપેલો છે, એમાં વ્યક્તિ મહાન વ્યક્તિ કેવો હોય એનું વર્ણન કરેલું છે। અને એ શ્લોક આપણે જોયો તો મહાન વ્યક્તિના ગુણો કયા, તો કે જે દુઃખમાં ધીરજ રાખે, ઉન્નતિમાં ક્ષમા આપે, સભામાં વાચાતુર્ય હોય, યુદ્ધમાં પરાક્રમ દાખવે, કીર્તિ મેળવવામાં એને પ્રીતિ હોય, અને વેદ વિદ્યાનું વ્યસન, આને સમજી લે। આના પછીનો જે આપણે પાઠ આગળ ભણવાના છીએ ને, એમાં આ જ સમજાવેલું છે, છતાંય ટૂંકમાં સમજીએ। જો દુઃખમાં ધીરજ, ઉત્તમ વ્યક્તિત્વનું પહેલું લક્ષણ દુઃખમાં ધીરજ। દુઃખ આપણી ઉપર દુઃખ આવે, સુખ અને દુઃખ છે ને એ પૈડાના આરા જેવા છે, એક જાય બીજું આવે, બીજું જાય પેલું આવે, આવું ચાલ્યા કરે। એટલે આપણી ઉપર જ્યારે દુઃખ આવે છે ને, ત્યારે એકદમ શું કરવાનું, ધીરજ રાખવાનું, ભાંગી તૂટી જવાનું નહીં, હારી જવાનું નહીં, દુઃખમાં ધીરજ। આ સમય પણ વીતી જશે, જેમ સારો સમય ગયો અને અત્યારે દુઃખના દાડા આવ્યા છે તો એ પણ વીતી જશે। એટલે દુઃખમાં દુઃખ, બીજું માની લો કે કોઈ એમ કે દુઃખની દવા બતાવો, તો દુઃખની દવા દાહડા। દિવસો જેમ જેમ પસાર થતા જશે એમ દુઃખ વિસરાતું જશે, ઓછું થતું જશે। એટલે દુઃખ આવે તો ધીરજ રાખજો, ઉન્નતિમાં ક્ષમા। આપણો સૂર્ય જ્યારે સોળે કડાએ ખીલેલો હોય ત્યારે બીજાને ક્ષમા આપો। આપણે શું કરીએ છીએ, દુઃખમાં ભાંગી પડીએ અને સુખ આવે ને એટલે છકી જાય, સુખમાં કોઈના હાથમાં ન રહે, આઈ એમ સમથિંગ, આવું લાગવા માંડે આપણે। તો દુઃખમાં ધીરજ રાખવી જોઈએ, ઉન્નતિમાં ક્ષમા। આપણે કઈ સભામાં જઈ ચડ્યા ને તો વાત પટુતા આપણામાં હોવી જોઈએ, આપણે બોલીએ, કંઈક ભાષણ આપીએ, આપણે કંઈક ચિંતન કરીએ તો બીજાને લાગવું જોઈએ કે આપણો સમય ખાઈ ગયો નથી, એટલે સભામાં વાત પટુતા। યુદ્ધ કરવું જ નહીં, કજિયાનું મોં કાઢવું, પણ છતાંય માની લો કે યુદ્ધ શરૂ થઈ જાય તો પછી લડી લેવાનું, યુદ્ધમાં પરાક્રમ। યશ મળે ને એવી ઈચ્છા રાખવી, આપણી વાહ વાહ થાય, આપણા કારણે આપણા મા બાપ, આપણા કુટુંબીજનો, પરિવારજનો, સમાજ અને અંતે દેશ ગૌરવ લેવાવો જોઈએ, એવું કંઈક કામ કરવું જોઈએ, એવો યશ મળવો જોઈએ। પછી વ્યસન રાખવાનું શેનું, વેદ વિદ્યાનું, તમારા માટે શેનું, અભ્યાસનું વ્યસન હોવું જોઈએ કે દિવસ દરમિયાન જ્યાં સુધી આટલું અમે નથી ભણ્યા ત્યાં સુધી મજા નથી, કંઈક બેચેની લાગે છે, કે વેદ વિદ્યાનું વ્યસન। આટલા જેનામાં લક્ષણો હોય એ માણસને ઉત્તમ વ્યક્તિત્વવાળો માણસ કહેવામાં આવે છે। તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ, હવે પછીનો પાઠ છે એની અંદર હમણાં જે આપણે સમજ્યા એ જ વસ્તુ સમજાવેલી છે। તો ચાલેલું જે કંઈ છે એનું મનન ચિંતન કરો અને સરસ મજાનું ભાષાંતર તૈયાર કરો।